नमस्कार, आप જોઈ રહ્યા છો વોચ ગુજરાત। બીપરજોઈ વાવાઝોડાથી તો હાલ ગુજરાતના તમામ લોકો અવગત થઈ જ ગયા હશે, પરંતુ મોટો પ્રશ્ન એ થાય છે કે આ વાવાઝોડું આવવાનું કારણ શું, આનાથી હજુ કેટલી હોનારત સર્જાઈ શકે તેવી સંભાવના છે। ત્યારે આજે આપણી સાથે ઉપસ્થિત છે ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતજી, તેમના પાસેથી જાણીશું કે આ વાવાઝોડાનું કારણ શું અને આગળ કઈ રીતે સાવચેતી રાખીએ તો આનાથી આપણે બચી શકીએ। જી, સૌ પ્રથમ તો આ બીપરજોઈ જે વાવાઝોડું છે એ છે શું? બીપરજોઈ વાવાઝોડું એ અરબી સમુદ્રમાં પેદા થયેલું વાવાઝોડું છે। અત્યાર સુધી આપણે મોટા ભાગે આપણા બાપદાદાઓ પણ કહેતા કે અરબી સમુદ્રમાં, એટલે કે અમે નાના હતા ત્યારે વાવાઝોડું જોયું હતું, એટલે અરબી સમુદ્રમાં મોટા ભાગે વાવાઝોડા આવતા નતા, જેને ટ્રોપિકલ સાયક્લોન કહેવાય, ઉષ્ણકટિબંધ ચક્રવાત, પણ મોટા ભાગે બંગાળના જ ઉપસાગરમાં પેદા થતા, કેમ કે વિશાળ જગ્યા છે, આપણે ત્યાં નાનકડી પેનેસ્યુલા છે, અને તો પણ હવે વાવાઝોડા છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો 7 વાવાઝોડા આવી ગયા છે। હવે એનું કારણ શું છે કે જે માનવીય સુખ પામવાની આંધળી દોડ પેદા કરી, આપણે ઉચ્ચ ગુજરાતના માધ્યમથી ઘણી વાર પ્રસારિત કરી ચૂક્યા છો આ સબ્જેક્ટ, કે જે સુખની આંધળી દોડ પેદા કરી એને કારણે એટલો કાર્બન ડાયોક્સાઇડ આપણે પેદા કરી દીધો છે કે 2019માં જે 416 હતો એ આજે 421 પાર્ટિકલ્સ પર મિલિયન, અને 3 વર્ષમાં 5 વધારી દીધો આપણે। હવે સમુદ્ર એ દરિયો એ CO2 ને શોષે છે, અને શોષતા શોષતા એની લિમિટ આવી ગઈ છે। હવે એટલો સમુદ્ર ગરમ થયેલો છે, 25 ડિગ્રીની ઉપર જાય તો ત્યાં હવાનું પાતળું દબાણ ઉભું થાય, એને ડિપ્રેશન કહેવાય, લો પ્રેશર એરિયા કહેવામાં આવે। હવે એ લો પ્રેશર એરિયા અત્યારે 31-32 ડિગ્રી તાપમાન સમુદ્રનું છે, એલનીનો બી ચાલી રહ્યો છે, એટલે એને કારણે શું થાય છે કે એક જગ્યાએ લો પ્રેશર ઉત્પન્ન થાય, લો પ્રેશર ઉત્પન્ન થાય એટલે હવા પાતળી થઈને ઉપર ચડે, પાતળી થઈને હવા ચડે એને જોડે સમુદ્રનું બિલિયન્સ ઓફ ટન પાણી, બિલિયન ટન્સ ઓફ વોટર બધું પાર્ટિકલ્સ ઉપર લઈ જાય। હવે એ પાણી ઉપર ગયું, હવા પણ ઉપર ગઈ, એટલે ત્યાં ખાલી જગ્યા થઈ, એટલે હવાનું દબાણ ઓછું થયું, એટલે ભારે દબાણની જે હવા હતી જમીન તરફની અને દરિયા તરફની બધી ખેંચીને બધી દરિયાથી આપણી આ લો પ્રેશર એરિયામાં આવી ગઈ, આવી એટલે એને એને ધક્કો માર્યો, ધક્કો માર્યો એટલે તમે આપણે ટીવીમાં જોતા હોઈએ છીએ, પેપરમાં જોઈએ છીએ, એક ચક્ર વ્હાઇટ ચક્ર દેખાય છે, એ વ્હાઇટ ચક્ર આપણે ત્યાં ઉત્તર ગોળાર્ધમાં જ્યાં છે ત્યાં એન્ટીક્લોક દિશામાં ફરે છે ઊંધા કાંટાની તરીકે, અને અંદર એક લાલ આંખ દેખાય છે રીડાઈ, એ ખરેખર લો પ્રેશર એરિયા જ્યાંથી એ વાવાઝોડું ઉત્પન્ન થયું, અને પછી જે વ્હાઇટ દેખાય છે એ સમુદ્રના પાણીના બનેલા વાદળો છે, અને એ આજુબાજુ બધું ખેંચાઈ આવી હવા એને વાદળોને ધક્કો માર્યો, એટલે વાવાઝોડાની સાથે પવન બહુ ભયંકર રીતે આવે અને જોડે જોડે પાણી પણ પડે, એટલે આ બીપરજોઈ વાવાઝોડું પણ આ આંધળી દોડનું પરિણામ છે એવું કહી શકાય। આ વાવાઝોડાથી અત્યાર સુધી તો ઘણી બધી થોડી ઘણી જે દુર્ઘટનાઓ છે તે સર્જાય છે, સાથે જ 20,000થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, લોકો હજુ પણ કરી રહ્યા છે, કઈ સુધી આમાંથી રાહત મળી શકે તેમ છે? અત્યારે મારું એવું માનવું છે કે 16મી તારીખ સુધી તો રાહત ના જ મળે, કારણ પહેલા આપણે માનતા હતા કે પહેલા બહુ આ રમતિયાળ વાવાઝોડું છે, ગુરુદેવે સાને રમતિયાળ નામ આપ્યું છે, કારણ કે 2 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 5 પર ગયું, 12 પર ગયું, 10 પર ગયું, 8 પર ગયું, ફરી પાછું અત્યારે 10 પર આવ્યું છે કિલોમીટર પ્રતિ સ્પીડ, અને પેલા ઉત્તર પૂર્વમાં આપણી તરફ ખસ્યું, પાછું ઉત્તરમાં ખસ્યું, ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન તરફ ગયું, 2 દિવસ હાસ આપણે હાસ થયું લાગ્યું, ત્યાં પાછું ઉત્તર પૂર્વમાં ખસ્યું, ફરી પાછું ઉત્તરમાં ખસ્યું, એટલે અત્યારે ઉત્તરમાં ચાલી રહ્યું છે, પણ આજે રાતથી કાલે સવારથી ઉત્તર પશ્ચિમ તરફ પાછી ગતિ કરશે, એટલે રમતિયાળ વાવાઝોડું આવનારા 15મી તારીખ સુધીમાં, એટલે પરમદેશની વાત કરીએ તો જખૌની આસપાસ સાંજે 3 વાગે પછી ટકરાવવાની શક્યતા છે, લેન્ડફોલ થશે, એટલે ત્યાં સુધી તો વેરી સિવિયર સાયક્લોન તરીકે, પહેલા એક્સ્ટ્રીમ સિવિયર હતું, એમાંથી થોડીક તાકાત ઓછી થઈ એટલે વેરી સિવિયર સાયક્લોનમાં આવ્યું છે, પણ એ વેરી સિવિયર સાયક્લોન એટલે 150 કિલોમીટરની ગસ્ટ, વિન્ડ ગસ્ટ એટલે હવાનો ધક્કો 20 સેકન્ડે વાગે એટલી જ આવશે, અને 125-135 કિલોમીટર પ્રતિ કલાકની હવાની ગતિ રહેશે, અને ભારેથી અતિભારે વરસાદ પડી શકે એ ગતિએ ચાલી રહ્યું છે, એટલે હું એવું માનું છું કે 16મીએ એ જ્યારે ડિપ્રેશનમાં ફેરવાશે પછી હવા ધીરે ધીરે ઓછી થશે, એટલે 17-18 પછી હવા ઓછી થઈ જશે, અને વરસાદ બી 17-18ની આસપાસ લગભગ બંધ થઈ જવો જોઈએ એવું અત્યારે અનુમાન છે। આ જેટલી તીવ્ર ગતિએ વાવાઝોડું આવી રહ્યું છે તો આ વાવાઝોડું જ્યારે શાંત થશે એના પછી આની કેવી માઠી અસરો જોવા મળશે? ખરેખર 2 રીતનું આપણે તૈયારી કરવાની હોય છે, અને સરકારશ્રી તરફથી બહુ સરસ તૈયારીઓ થઈ છે, એનડીઆરએફ ટીમ બહુ સરસ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ બધા સરકારી વિભાગો આપણે જેટલું સતત જોઈએ છે માધ્યમોથી મીડિયાથી તો બહુ સરસ તૈયારીઓ ચાલી રહી છે। અત્યારે પહેલી તૈયારી એક નાગરિકો કરવી પડે અને બીજી સરકાર તરફથી તૈયારી ચાલી રહી છે, તો નાગરિકોને ખાસ મહત્વનું કહેવા માંગીશ તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા કે એમણે બી માનસિક તૈયારી કરવી પડશે, કઈ રીતની? તો કે લોકો હજી બી આંધળા બનીને રીલ ઉતારવા દોડી જાય છે સમુદ્ર કિનારે કે વાવાઝોડા તરફ કે પવન ફૂંકાવીને રીલ
રીલ ઉતારીએ અને એને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર મૂકી દઈએ તો એ ગાંડ પણ દૂર થવું જોઈએ. એની સામે કોઈની તાકાત ચાલતી નથી. વિજ્ઞાન પણ આ વખતે પાંગડું પડ્યું છે, એનું અનુમાન નથી લગાવી શકાય કે કઈ બાજુ ક્યારે વરસે, એ બધા અનુમાન ખોટા પડે છે અત્યાર સુધીમાં વાવાઝોડા માટે. તો એ એક બંધ કરવું જોઈએ. બીજું, અકારણ બહાર નીકળવાનું, ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ત્રીજું, સરકારશ્રીના સૂચનોનું પૂર્ણપણે પાલન કરવું જોઈએ. એમાં સ્વિચ પણ બાંછોડ કરવી જોઈએ, જ્યાં ખસેડવાનું કહેવામાં આવે ત્યાં ખસી જવું જોઈએ. યાત્રાઓ કમ્પ્લીટ બંધ કરવી જોઈએ. અને હું વેપાર રોજગારના મિત્રોને પણ વિનંતી કરીશ કે વેપાર ઉદ્યોગો ત્યાંના જે વિસ્તારોમાં જ્યાં વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારો છે ત્યાં બંધ રાખવા જોઈએ. 3 દિવસ સુધી શાળાઓ બંધ રાખવી જોઈએ. પાંચમું એવું કહીશ કે નાગરિકો એક ઇમરજન્સી કીટ તૈયાર કરવી જોઈએ. કેવી? કે જેમાં સૂકો નાસ્તો 4-5 દિવસ ચાલે એવો સૂકો નાસ્તો હોય, પાણી, પીવાના પાણી, થોડી બોટલો હોય, ઇમરજન્સી દવાઓ, ખાસ કરીને જે દવાઓ હોય એ તાત્કાલિક જરૂર પડે તો ઇમરજન્સી દવા હોય, પછી સેલવાળી બેટરી આવે છે તેવી 3-4 બેટરીઓ હોય, મોબાઈલ ચાર્જ કરેલા હોય, આ બધી વસ્તુની કીટ તૈયાર રાખવી જોઈએ. સાથે સાથે ખાસ નાના બાળકો, વૃદ્ધો અને પશુ પંખી, આ બધા અબોલ છે અને નિર્બળ છે, એટલે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે પૈસા ગયેલા પાછા આવશે પણ જાનમાલ પાછો આવતો નથી. સૌથી પુણ્યનું કામ, સૌથી મોટો ધર્મ, સૌથી મોટી દયા જાનમાલ બચાવવું છે. એટલે અને મીડિયાએ અત્યારે કામ કરશું આનંદ છે, એટલે આ કરવું જોઈએ. અને 16મી પછી, હવે જયારે તમારો પ્રશ્નનો જવાબ આપીશ કે 16મી પછી જ્યારે આ લેન્ડફોલ 15મી થઈ જશે, પછી 16મી પછી જે થશે એ બહુ વધારે આફતના એંધાણ હશે. કેમ? તો કે ઘણા બધા વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૂટી ગયા છે, જેવા કે વીજળીના પોલ છે, એટલે ઇલેક્ટ્રિસિટી ધરાશાયી થઈ ગઈ, પાવર ગ્રીડ ફેલ્યોર થઈ ગઈ હોય, પછી ખેતરોમાં પાણી ભરી ચૂક્યા હોય, પુલો તૂટી ગયા હોય, બની શકે રોડ તૂટી શક્યા હોય, પછી પાવરની લાઇન જે ટ્રેનની પાવરની લાઇન એ તૂટી ગઈ હોય, લોકોના ઘરો પર સોલાર પેનલ ગોઠવી એ પણ ઉડી ગઈ હોય, એટલે ઘણી બધી જાતના નુકસાનની સંભાવના વર્તાઈ રહી છે. એટલે એવા સમયમાં બહાર નીકળવાનું ટાળવું છે. પાણીમાં કે વીજળી પોલ પાસે જવું ના જોઈએ, વૃક્ષોની પાસેના વૃક્ષો બી ધરાશાયી થયા તો ત્યાં પણ જવું ના જોઈએ. ટૂંકમાં એવું કહી શકાય કે પછી એમાંથી ઉભા થતા દિવસો લાગી શકે એવું છે અત્યારે. સાથે જો વાત કરવામાં આવે, હમણાં તો બિપરજોય વાવાઝોડું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે કે કુદરતી રીતે કંઈક ને કંઈક વસ્તુઓ સર્જાતી રહે છે. બિપરજોય વાવાઝોડા પછી શું એવું કશું થવાની સંભાવના છે જેનાથી અત્યારથી જ સાવચેત રહેવાની જરૂર હોય? હવે એકચ્યુઅલી સાવચેત અત્યારથી બી રહેવું છે, આમ તો ઘણા સમય પહેલાથી સૂચના સરકારશ્રી આપતા રહ્યા છે. એટલે સાવચેતી એટલા માટે રાખવી જરૂર છે કે સાવચેતી છે તો જીવન બચી શકશે. જીવન બચાવવા માટે સાવચેતી બહુ મહત્વની છે. અને સાવધ કઈ રીતે રહેવાનું, આપણે પહેલા પ્રશ્ન આપણે હમણાં વાત કરી અગાઉ, તો એ રીતે કે સરકારને સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ. આમાં કોઈની તાકાત ચાલવાની નથી. ગમે એવો મહાબલી હોય, ગમે એવો પૈસાવાળો હોય, ગમે એવો ઉદ્યોગપતિ હોય, પણ વાવાઝોડા સામે બધું નકામું છે, કુદરતી આપત્તિ સામે. એટલે એનાથી બચીને ચાલવું એ બહુ મોટું આપણા માટે સાવધ રહેવું જરૂરી છે. એટલે દૂર રહેવું, ઘરમાં રહેવું, બહારનો પ્રવાસ ટાળવો, અને વાવાઝોડા વિસ્તારની અંદર સંપૂર્ણપણે મીડિયા તરફથી મળતી સૂચના અને સરકાર તરફથી ખાસ મળતી સૂચનાનો અમલ કરવો છે. અફવામાં દોરાવું ના છે, પેનિક નહીં થવાનું, ડરવું નહીં અને ડરાવવાનું બી નહીં, લોકોને ખોટી ડરાવવાની કોશિશ નહીં કરવાની વિડીયો મૂકી મૂકીને ખોટા ખોટા, પરંતુ સાવધ પણ રહેવું એ પણ બહુ જરૂરી છે. સાથે જ બિપરજોય વાવાઝોડાના જો નામની વાત કરવામાં આવે, તો જ્યારે પણ આવી કોઈ કુદરતી આફત આવતી હોય છે ત્યારે તેના અલગ અલગ નામ પાડવામાં આવતા હોય છે. આનું નામ જે બિપરજોય છે એની પાછળનો શું અર્થ છે? બિપરજોય એ બંગાળી નામ છે અને એનો અર્થ છે કે પ્રલય. પ્રલય એટલે એકચ્યુઅલી આ નોમેનક્લેચર જે કરવામાં આવે છે, નોમેનક્લેચર અલગ અલગ દેશો કરે છે અને એમાંથી જે વાવાઝોડું જયારે આવે ત્યારે જે દેશનું નામ આવે એ દેશનું નામ પસંદ કરવામાં આવે છે. એ જ રીતે બિપરજોય છે, એ બિપરજોય બંગાળી નામ છે અને એનું નામ છે પ્રલય. અમે વાવાઝોડે પ્રલય કરતા જ હોય છે એટલે એના પર આ નામ પડેલું છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો આપણે આજ રોજ ખગોળશાસ્ત્રી પાસેથી જાણ્યું કે આ વાવાઝોડાનો પહેલો તો અર્થ શું છે, શા માટે આવ્યું છે અને આનાથી સાવચેત કઈ રીતે રહી શકાય. સાથે જ આપ સૌને પણ એ જ અપીલ છે કે જરૂર વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. કેમેરામેન નવનીત પરમાર સાથે કાજલ પંડ્યા, વોચ ગુજરાત, વડોદરા.